વશિષ્ઠ ભાઈ, આપણે તો બધા વડોદરા વાસી છીએ. ગઈકાલે તમે પણ હાજર હતા અને હું હાજર હતી. આપણા શહેરના મીડિયાના મિત્રો માંથી જ પૂછ્યું આદરણીય પાટીલ સાહેબ ને, પ્રદેશ અધ્યક્ષજીને, કે ભાઈ આ વડોદરા શહેરનો વિકાસ સુરત જેવો કેમ નહીં, અમદાવાદ જેવો કેમ નહીં? અમારું જમીન, મારું તો જમીન માનતું નથી. વશિષ્ઠભાઈ, હું તમને બધાને પૂછું છું, તમે બધા વડોદરા વાસીઓ છો, આપણા બધાના કંઈક સારું થવા માટે જો મારે આહુતિ આપવાની હોય તો આઈ એમ ઓલ સેટ. મારા વડોદરા શહેરના લોકો વડોદરાના વિકાસ માટે જે કહેશે સર આંખો પર, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ રન વિથ સચ એ થિંગ કે આમાં કોઈ એવી અનિવાર્યતા આવી પડે છે. હું અપક્ષમાંથી નથી આવેલી, મારું તો ડીએનએ ભાજપનું છે ભાઈ. ભાજપ મને સસ્પેન્ડ કરે એમની વાત છે, પણ હું મારી આઈડિયોલોજી સાથે છું. મને વડોદરા શહેરના વિકાસની પડેલી છે, અને મુખ્યમંત્રીશ્રીએ કહેવું પડે કે તમે વિકાસ ભૂખ્યા છો કે નહીં વડોદરા વાળા. ઇટ ઇઝ અ શર્મ હમારે લીએ, યે શર્મ કી બાત હૈ કે હમ લોગ સબ મિલ કરકે વડોદરા કી બાત ક્યું નહીં સોચ સકતે. કિસી નોન કરપ્ટ કોઈ અચ્છી બહેન કો, અચ્છે ભાઈ કો પાર્લામેન્ટ કી ટિકટ ક્યું નહીં દે સકતે. આ તમે જેમને સાંભળ્યા એ હતા રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યા, પણ હવે પૂર્વ ઉપાધ્યક્ષ થઈ ગયા છે, કારણ કે હમણાં જ ભારતીય જનતા પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરવાનું કારણ હજુ સુધી બહાર ઓફિશિયલી નથી આવ્યું, પણ જ્યોતિબેન વિરોધ કરી રહ્યા હતા, રંજનબેનને ટિકિટ મળી છે એના કારણે. એમનું એવું કહેવું હતું કે રંજનબેન આટલા વર્ષોથી જીતતા આવ્યા છે એટલે હું વિરોધ કરી રહી છું, હું પણ મહિલા છું, એક મહિલા હટને કેવી રીતના ચલાવવામાં આવે. આ અત્યારે બતાવવાનું કારણ એક જ છે કે હમણાં ગઈકાલે જ આપણે કાકા વર્સિસ કાકાની જંગ જોઈ હતી, જેમાં નીતિન કાકા કંઈક બોલ્યા, એની સામે કરશનભાઈ પણ બોલ્યા હતા. અને હવે જે કહેવાય કે ભાજપનો આંતરિક વિખવાદ છે એ જાહેર મંચ પર અને મીડિયા સામે આવતો દેખાય છે. ખૂબ જ ઓછી વાર એવું થાય છે કે અંદર કંઈ ડખા હોય તો એ બહાર આવતા હોય, પણ હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ટિકિટના મામલે, જૂના નેતાઓ કંઈક કહે એના મામલે એક બાદ એક નિવેદનો અને ભાજપનો ભડકો કહી શકાય એવી વાતો સામે આવી રહી છે. જ્યોતિબેને ભાજપ પર આક્ષેપો પણ કર્યા છે, તો જ્યોતિબેને શું કહ્યું તે સાંભળીએ. વડોદરાના વિકાસ થાય એ માટે ઈચ્છું છું. છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અગ્રણી કાર્યકર્તા છું. શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે, અને હું ઈચ્છતી હતી કે 10 વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે કંઈક નવી તક કોઈકને મળશે. હું પોતે જ ટિકિટ વાંચું ખાતી એવું નહોતું. હું તો કહું છું મારા શહેરમાંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત, પરંતુ પાર્ટીને એવી તો કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠનના કાર્યકર્તા 24/7 દોડનારાને તૈયાર કરો છો, તો આ બધાને તૈયાર કરી કરીને બિચારાઓને તમે હેરાન કરવા માંગો છો? એક જ વાત ના હોય, વડોદરા શહેરનો વિકાસ એ મારા માટે સર્વોપરી છે. આજની તારીખમાં મારું જમીર માનતું નથી કે આ બેન સાથે આ વડોદરા શહેરનો ફરી 5 વર્ષ વિકાસ થશે અને આ બેન સાથે ફરી મારા કાર્યકર્તાઓ સચવાઈ જશે. બધા અંદર અંદર ડરે છે, પણ સામે જઈને બધા કહેતા બી આવી છે. મારે એ બધું મત કેવું, તમારે બધા શોધી કાઢવાનું છે. તમે લોકો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરો, શોધો કે આ વડોદરા શહેરના વિકાસના નાણા ક્યાં જતા રહે છે. સુરત વિકસિત થાય છે, અમદાવાદ વિકસિત થાય છે, વે વી આર. ચલો, આગામી સભામાં એવું કહી શકાય કે બેન અન્ય પાર્ટીના ઉમેદવાર હોઈ શકે છે? વેલ, આજે મારી આટલી જ વાત છે. નહીં, પણ કોઈ મેં કશું મન બનાવ્યું નથી. મારા આદર્શ ભારતીય જનતા પાર્ટીના આદર્શો સાથે, વિકાસની રાજનીતિ સાથે મેચ થાય છે, અને આઈ વોન્ટ ટુ વર્ક. હજી હું સક્ષમ છું, હજી મારી બહુ ઉંમર નથી થઈ, પણ હું આવી જગ્યાએ જ કામ કર કરું જ્યાં કોઈ એક એક હટ માટે, એક ઈગો માટે તમે જિંદગીના 15-15 વર્ષો સુધી એકનું એક ઘસેડ્યા કરો. આઈ ડોન્ટ ટુ વર્ક. પરંતુ જ્યોતિબેન, સૌથી મહત્વનો સવાલ એ આવી રહ્યો છે કે જ્યારે ટિકિટ માંગવા માટે નિરીક્ષકો સમક્ષ જવાનું હોય છે, આજે જ્યારે આપને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આપને કોઈ ફોકસ નોટિસ આપવામાં આવી હતી? ના આપે ને બાબા, આઈ એમ ગોઈંગ અગેન્સ્ટ ધ પાર્ટીઝ વિઝન, અગેન્સ્ટ પાર્ટીઝ ડિસિઝન. પાર્ટી કેવી રીતે મને કહેવા બેસે, મને સમજાવે, મને પ્રયત્ન કરે, પણ સસ્પેન્ડ તો કરવું પડે. ઇટ ઇઝ ધેર
વે ઓફ હેન્ડલિંગ. તો મારો અંતિમ સવાલ છે, સંગઠન એ કોઈ પણ ચૂંટણી માટે ખૂબ મહત્વપૂર્ણ પરિબળ હોય છે, કારણ કે કાર્યકર્તાઓને ખૂબ નરેન્દ્ર મોદી પણ દેવ દુર્લભ માને છે. તો આ ચૂંટણીમાં આપ સંગઠનના સાની છો, કાર્યકરો કઈ રીતે મદદ કરશે? જો આ ઇલેક્શન સંગઠન લડશે એવું અમારે નક્કી થયેલું છે, અને સંગઠનના કાર્યકર્તાને તમે અવમૂલ્યન જ ના કરો, અવગણના જ કરો, તો સંગઠનનો કાર્યકર્તા ક્યાંક તો જઈને બોલશે ને ભાઈ, ગનગન ગનગન પાછળ કર્યા કરીએ, એના કરતા અમી સાથે આવ્યા ભાઈ, સસ્પેન્ડ કરો, કાઢી મૂકો. વડોદરા શહેરવાળાને એમ હશે, મને કહે છે ઘણા બધા લોકો, મને લાગશે કે નહીં ભાઈ આ જગ્યા કરવું છે તો સારી વાત છે, નહીં તો પછી જય શ્રી કૃષ્ણ. અત્યારે એ મારો વિષય નથી. તમે આજકાલના કડીને જાણતા થયેલા કડી તમને કઈ ખબર નહીં તમે અમને શીખવવાનો આપશો. કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું. નાગરિક બેંક આપણી નહીં કર્યું, ભાજપ સરકારે કર્યું છે. ભાજપની 1995 થી ભાજપની સરકાર છે, અને એકવી વાર કેબિનેટ મંત્રી સાહેબ રહેલા છે, બરાબર. એટલે જે કર્યું ભાજપની સરકારે જ કર્યું છે. તો નીતિનભાઈ કે મેં કર્યું એવું તો નીતિનભાઈ પોતાના ઘરનું તો આપી દીધું નહીં, સરકારનું આપ્યું છે. તો આ જે રીતે કાલે કહ્યું કે મને શિખામણ નહીં આલવી, ભરતનો વિરોધ કર્યો, તો ભરત ચાલક ના ચાલે મને વધારે ખબર હોય, તમારી પર વિચારો તો શું કહેશો? અમે તો ભરત ચાલક ના ચાલે, અમે નગરપાલિકામાં અમે ભરતભાઈનો વિરોધ કર્યો નહીં. નીતિનભાઈએ તો નગરપાલિકા પ્રમુખ બનવા માટે કે આ બેન બનાવવા છે, એટલે મને 19 જણે રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે ત્યારે બનાવવા, તો અમને વાંધો નહીં. એટલે મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી, એ રજૂઆત એ કરી, એથી અમારા નીતિનભાઈ સાહેબ છે એ અમારા ઉપર અમરી ગયા છે. તમને ક્યાં બોલાવતા નથી, તમે સામે જોતા નથી, શું કહેશો? ના રે, તો સાહેબ નું પગે લાગુ, પણ સાહેબ મારે હું ના જોવો, પછી તે પછી મેં બોલાવવાનું બંધ કરી દીધું છે તારનું. નાગરિક બેંક પ્રાઇવેટ સંસ્થા છે, એમની પોતાની એમના ભાઈની છે, ભૂપેન્દ્ર ભાઈની, બોલાવો ના બોલાવો મને કોઈ વાંધો નહીં. કરશન કાકા, તમે નીતિનબેન શું શીખામણ આપી દીધું? નીતિનભાઈ મેં શીખવા કોઈ હાલી શું હાલ, નીતિનભાઈ મને શીખવા, નીતિનભાઈ એકવી વર્ષ જૂના કેબિનેટ મંત્રી રહેલા છે, અમને શીખવાડે શું હાલ. ભાજપે કર્યું છે મારા ઘરના પોતાના પૈસા ને મેં નહીં આલ્યા, સરકારે પૈસા આપ્યું. નીતિનભાઈ મેં કર્યું પણ તો બધું ભાજપ ની સરકારે જ કર્યું છે. આખું ગુજરાત ધમધમતું થઈ ગયું, સ્વચ્છતા વધી ગઈ, ખાબોચિયા પાણીના ભરાતા હતા, સોસાયટીઓ મચ્છર થતા હતા, બંધ થઈ ગયું, બાળકો રમતા થઈ ગયા, સાયકલો ચલાવતા થઈ ગયા, સુંદર બધું થઈ ગયું. આવું તો ઘણું કર્યું છે. આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે, અને પારકાની ગંધાતી ખીચડી એ એમને માવા જેવી લાગે. એવા લોકો માટે આ બધું હું કહું છું. આ જે થયું છે એ ન ભૂતો ન ભવિષ્યથી તમે સમજી લેજો, સમજો તો કમર નહીં લાગે, પણ એવા લોકોની સામે મને પ્રજા મારી જોડે છે, મને મારા હવે કઈ લેવાનું નથી, સમજી લો તમે. હવે મારે કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાનું નથી. મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી. આ ભાષણ આપ્યું હોત તો જો એવું જાહેર ના કર્યું હોત તો તમે બધા મનમાં વિચાર કે ચૂંટણીમાં ઉભા રહેવાના છે એટલા ભાષણ આપે છે. અભિમાન તો રાખવું જોઈએ. આ ભરતભાઈ નીચે બેઠા છે,
મહેસાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે અને કોઈક તો તાલુકાનો એક નાના ગામનો સરપંચ હોય તો કે મને મંચ ઉપર ના બેસાડ્યું. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નીચે બેઠા છે. રાજુભાઈ સુકલ આખા ગુજરાતની જે ભાજપની